નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું દેવજી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં પદ્માવતી ફિલ્મને રિલીઝની મંજૂરી ન આપતા બનાસકાંઠામાં ઉજવણી, ભાભરમાં રાજપૂત કર્ણીસેને સરકારના નિર્ણયને આવકાર્યો. અમીરગઢના કાકવાડામાં બનાસ નદીના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓ પરેશાન, તંત્રને રજૂઆત છતાં પરિણામ આવ્યું શૂન્ય. ઊંઝા બીબીએ, બીકોમ અને આર્ટસ કોલેજમાં પતંગ મહોત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓ પતંગ ઉડાડી લગાવ્યા પતંગના આકાશી ડાવ પેચ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બહુચર્ચિત પદ્માવતી ફિલ્મને ગુજરાત સરકારે રાજ્યમાં રિલીઝની મંજૂરી ન આપતા બનાસકાંઠાના ભાભર કર્ણી સેના દ્વારા મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ ફિલ્મ પદ્માવતીને રિલીઝ કરવાની મંજૂરી ન આપતા અને તેના પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે, જેને લઈ ભાભરમાં રાજપૂત કર્ણી સેનામાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ફટાકડા ફોડી ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ પ્રસંગે રાજપૂત કર્ણી સેનાના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ઉપપ્રમુખ રોહિતસિંહ રાઠોડ, મહાસચિવ ભરતસિંહ રાઠોડ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાનું અંતરિયાળ ગણાતા અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં વરસાદ બાદ પણ બનાસ નદીના કારણે પ્રજાને તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી આમ તો ખેડૂતોની જીવાદોરી ગણાય છે, પરંતુ અમીરગઢના કાકવાડા ગામ માટે મુશ્કેલી ઊભી કરતી નદી છે. કારણ કે કાકવાડા ગામની બહાર આવવા જવા માટે માત્ર એક જ રસ્તો છે અને તે પણ રસ્તો જ્યાં છે તેના પરથી બનાસ નદી વહે છે, તો આ રસ્તા પર લોકોને આવવા જવા ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે. હું કિડોતર ગામમાં પંચાયતમાં માજી સરપંચ છું. અમે આ બનાસ નદીમાં મારા છોકરાને ખૂબ મુશ્કેલી પડે છે. છોકરા 4 મહિના તો મારા હાથમાં સ્કૂલ બગડી જાય અને હવે પણ શિયાળામાં છોકરો પાણી આવે ને તપાસ કરો તમે પાણી કેટલે ચાલે, એટલે સવારમાં શનિવારને છોકરો બાપણ ઠરી જવાનું પબ્લિક રહે છે. એ ચોમાસામાં પણ તકલીફ રહે છે. મારા નદી ઉદા સમનિયા, ગણેશપુરા નદી ઉદા ભીલવા સિસવણીનો છોકરો સવારમાં વહેલા સ્કૂલ જાય, 50-60 છોકરા એમાં અહીંયા તકલીફ પડે. અમે રજૂઆત કરી ઘણી કે અમારે ભાઈ બેઠો રિપોર્ટ કંઈક કરી આપો. ગાંધીનગર બધી અમે અરજીઓ કરી, કલેક્ટર સાહેબ બધી આલી. અમે હું કલેક્ટર સાહેબ કહેવા છીએ ગયા તારે કે તમારે 2 સ્કૂલના ઓરડા અમે બનાવી આપીશ પાલનપુર. તે અમને કોઈ પેલી હજી સુનવાઈ થઈ નથી. અમે પોતાનો લોક ફાળો કરી અને માટી કોમ સીસીબી ટ્રેક્ટરોથી અમે જાતે પોતે કરાવી રહ્યા છીએ. હાલમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓને પાણીમાં ચાલતા કેટલી મુશ્કેલી પડતી હશે, ત્યારે બનાસ નદીના ઝડપથી કોવેઝ બનાવવા તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી, જેના કારણે કાકવાડા, ઈશ્વાની, સવાની, સોનવાડી, ગોળિયા, ગણેશપુરા જેવા અનેક ગામોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. તંત્રની બેદરકારીને પગલે કાકવાડાની આજુબાજુના ગામના લોકોએ ફાળો એકત્રિત કરી શાળાના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માટીનો રસ્તો બનાવ્યો છે. માજીરાના વાસ ગણેશપુરા, સવંદિયા, ડાબેલા, ઈશ્વાણી, સોનવાડી એમ ચારથી પહોંચ પર ગામના આવેલા છે. વારંવાર સરકાર રજૂઆત કરતા કોઈ સરકાર નિર્ણય લીધો નથી. ગાંધીનગર અરજી કરી પણ કોઈ સરકારે નિર્ણય લીધો નથી. અમે જાતે જ આ લોકફાળો કરીને માટીકામ કરાવી છે. મહેસાણાના ઊંઝામાં ઊંઝા કેળવણી મંડળ સંચાલિત બીબીએ, બીકોમ અને આર્ટસ કોલેજમાં પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઊંઝા કોલેજમાં આયોજિત પતંગ મહોત્સવ વિદ્યાર્થીઓ રંગબેરંગી પતંગો ઉડાડી આ પતંગ મહોત્સવને સફળ બનાવ્યો હતો. પતંગ ઉડાડવાની સાથે પતંગ ઉડાડતા દ્રશ્યો સાથે મોબાઈલમાં સેલ્ફી લેવાનો મોકો ગુમાવ્યો ન હતો અને ગરબે ઘૂમી આનંદ મનાવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો તથા ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. મહેસાણાના ઊંઝામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાઈ ગયો. ગુજરાતના તમામ કર્મકાંડ, પૂજાપાઠ કરી પોતાનું જીવન વ્યતીત તમામ ભૂદેવને 1 લાખની પોલિસી તથા ગુજરાત સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગની રચના કરવાની માંગણી કરવામાં આવી તથા શિક્ષણ, મેડિકલ અને પેન્શન સહાય થકી સમાજની સેવા કરવા બદલ સમસ્ત બ્રહ્મ સમાજ ઊંઝા દ્વારા યક્ષેશભાઈ પટેલનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો તથા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
દેશનું ગૌરવ અને ભારતની ભવ્ય સંસ્કૃતિને દુનિયાની ફલક પર મૂકનાર સ્વામી વિવેકાનંદની 155મી જન્મજયંતિ ગઈકાલે ઉજવાઈ ગઈ. રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવણી થઈ હતી, જે અંતર્ગત પાલનપુરમાં ભારતના યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર ખાતે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પ્રસંગે દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પી હતી, તેમજ સ્વામી વિવેકાનંદ અમર રહો વંદે માતરમ ભારત માતા કી જયના સૂત્રો બોલાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના જિલ્લા કન્વીનર ગણપતભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, શાસક પક્ષના નેતા હસમુખભાઈ પડિયાર, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, યુવા મોરચાના પ્રમુખ અશોક પટેલ, ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, માધુભાઈ રાણા સહિત પાલિકાના સદસ્યો અને ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાવ સુઈગામ ભાભરની માઇનોર કેનાલમાં પાણી બંધ થતા વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા કેનાલના રિપેરિંગ કરવાના મુદ્દે 10 દિવસ કેનાલ બંધ કરવામાં આવી હતી, પણ રિપેરિંગ કર્યા પછી વાવ મત વિસ્તારમાં આવતી બ્રાન્ચ અને માઇનોર કેનાલનું પાણી બંધ થતા ખેડૂતોના રવિપાકને નુકસાન થાય તેના માટે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને અમીરામભાઈ ઠાકરસિંહભાઈ રબારીયા આજે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અધિકારીઓ ઇરાદાપૂર્વક પાણી છોડતા નથી તેવું જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું. તેને લઈ સરહદી વિસ્તારની કેનાલોનું પાણી વાવ મત વિસ્તારમાં પહોંચતું નથી. નર્મદા કેનાલના પાણીને લઈ સરકાર સુધી રજૂઆત કરી છે, છતાં વાવ તાલુકામાં પાણી છોડવામાં આવતું નથી. જો સોમવાર સુધી પાણી નહીં છોડવામાં આવે તો થરાદ, વાવ, ભાભર અને સુઈગામના ખેડૂતો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. થરાદ પ્રાંત ઓફિસમાં પ્રાંત અધિકારીને નર્મદાનું પાણી ખેડૂતોને મળે એના માટે કરીને ધારાસભ્ય તરીકે મેં લિખિતમાં આપ્યું છે. અગાઉ પણ ચીફ સેક્રેટરીને તમામ ઉત્તર ગુજરાતના ધારાસભ્યો મળ્યા હતા સાથે, અને આ કાલ સુધીમાં પાણી છોડવામાં નહીં આવે પૂરા પ્રેશરથી, તો સોમવાર સુધીમાં વાવ, ભાભર, સુઈગામ અને થરાદના તમામ ખેડૂતો અહીંયા પ્રાંત ઓફિસે ધરણા ઉપર બેસશે. ધારાસભ્યો અમારા જે કોંગ્રેસના છે એમને અમે બોલાવીશું, અને આના માટે કરીને માત્ર ને માત્ર સરકારની અને જે અધિકારીઓ કે સરકારમાં જે બેઠેલા લોકોની માનસિકતા નક્કી થાય છે. પાણી અગાઉ એવું કહેવામાં આવતું કે ભાઈ પાણી નથી મળતું, એનું પાછળ રિપેરિંગ છે, તો રિપેરિંગનું કામ પૂરું થઈ ગયું છતાં હવે એમને ક્યાં તકલીફ છે પાણી આપવામાં. તો મારી એક ધારાસભ્ય તરીકે સરકારને મારી વિનંતી સાથે રજૂઆત છે કે આવતીકાલ સુધીમાં 2 દિવસમાં નર્મદાનું પાણી ખેડૂતોને આપે, નહીંતર પછી ખેડૂતો તરફથી વિરોધ પક્ષ તરફથી જે કાંઈ અમારે કરવાનું થતું હોય અને એના માટેની જે કાંઈ આક્રમક પગલાં લેવા પડે, ગવર્મેન્ટની કોઈ પણ મિલકતોને નુકસાન થાય તો એ જવાબદારી તંત્રની અને સરકારની રહેશે. શરૂઆતમાં રિપેરિંગની વાત કરી હતી તો અમે ખેડૂતોને પણ વિનંતી કરી કે 6 તારીખ સુધી આપ સેમ રાખીને પાક નિષ્ફળ જાય, મુસીબતો હતી છતાં ખેડૂતોએ સેમ રાખીને 6 તારીખ સુધી રાહ જોઈ. નર્મદાના મેન અધિકારી તોટલાણી સાહેબે કીધું 6 તારીખ પછી અમે ફૂલ પાણી આપી દઈશું. જથ્થો પણ છોડવામાં આવ્યો તો છેલ્લે સુધી 1 દિવસ માત્ર પાણી પહોંચ્યું, અને આ લોકોની અવળચંડાઈ, અધિકારીઓની અવળચંડાઈના કારણે પાણી બંધ થઈ ગયું છે, પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતોને ના છૂટકે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપઘાત કરવાના દિવસો આવી ગયા છે. આજે સવારથી મારા ઉપર એટલા ફોન આવ્યા છે કે દુઃખી દુઃખી આ પાણી નહીં છોડવામાં આવે તો તમે શું કરશો આગળના સમયે? પરિસ્થિતિ એટલી બધી ભયંકર બની ગઈ છે કે ખેડૂતોને પાણી ના હોય તો જીરાનો અને શિયાળુ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. અને હું તો આ તંત્રને વિનંતી કરું છું, પાણી વગરની રૂપાણી સરકાર અને આ સાફ સફાઈના નામે કરોડો રૂપિયાની કટકી કરી ગયા છે અને લોકોને થયું છે કે હવે લોકો જાગૃત થયા છે, ત્યારે એ તંત્રને, પંડ્યા સાહેબને અને તોતલાણીને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે હવે રાવલ સાહેબને પાણી છોડો તો બરાબર, તથા સોમવાર પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઘણી રજૂઆતો કરી પણ ના છૂટકે. સોમવારે આ ખેડૂતોનો આક્રોશ છે અને આખું જન આંદોલન એવું ઊભું થશે કે સરકારી તંત્રના કર્મચારીઓ જ્યાં હશે ત્યાં ખેડૂતો આંદોલન કરીને એમના ઉપર એટેક કરશે, કે સરકારી કચેરીઓ ઉપર જો હુમલો થશે તો તમામ જવાબદારી નર્મદા નિગમના અધિકારીઓની રહેશે, કારણ કે લોકોએ ભ્રષ્ટાચાર જ કર્યો છે. અને અત્યારે માત્ર રાજકીય બધી ઈરાદાથી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને લોકોમાં એવો ભયનો માહોલ ફેલાવે છે કે તમે કોંગ્રેસને વોટ આપ્યા છે તો આ વિસ્તારમાં પાણી નહીં મળે. એટલે એમને મહેરબાની કરીને અધિકારીઓને વિનંતી કરું છું કે તમે ઘણા બધા અમારા ધ્યાનમાં છો, પણ અમારી મર્યાદા અને સંયમ છે તો તમે જો લોકોને હેરાન ના કરો, ખેડૂતોને તો બરાબર છો, ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે તમે જો અમને સફળતા નહીં આપો તો ક્યારેક અમારે શહીદ ભગતસિંહના રસ્તે પણ જાય અને હથિયારો હાથમાં લેવા પડે તો જવાબદારી તંત્રની રહેશે. કહેવત છે કે વેપારીનું દીકરું વેપારી અને ખેડૂતનું દીકરું ખેડૂત બને, પરંતુ સમયના પ્રવાહ સાથે હવે દરેક લોકો વેપાર તરફ વળ્યા છે.
ત્યારે ભાભરની બજારમાં દુકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. દુકાન માલિક દુકાનો ભાડામાં વધારો કરી તગડી કમાણી કરી રહ્યા છે, ત્યારે 3 વર્ષ પહેલા બનાવવામાં આવેલ નગરપાલિકાની દુકાનો આજે ધૂળ ખાઈ રહી છે. નગરપાલિકાએ અમારી બોડી સમૂહભાઈ સમૂહબેન પરમાર વખતે શોપિંગ સેન્ટર બનાવેલા જેની હરાજી કરવાની હતી, પરંતુ કલેક્ટર સાહેબશ્રીએ એની મંજૂરી નહીં મળતા એ હરાજી મુલતવી રાખેલી હતી. પરંતુ છેલ્લા 3 વર્ષથી આ શોપિંગ સેન્ટર તૈયાર થઈ ગયેલા છે અને એનો ઉપયોગ જો લોકોના હિત માટે કરવા માગે, નાના વર્ગને જો હરાજીથી આ શોપિંગ સેન્ટરનું વેચાણ કરી અને આપે તો એનો ઉપયોગ થાય, એક બજાર જામે અને નગરપાલિકાને પણ એક એની આવક થાય, એને એના આવકનામાંથી એ લોકો ગામનો વિકાસ પણ કરી શકે. જો આ શોપિંગ સેન્ટર એમને પડ્યા રહેશે તો આનો વ્યય થશે અને આનો ઉપયોગ અસામાજિક તત્વો કરશે અને નગરપાલિકાને નુકસાન પડશે અને લોકોની જે ન્યાયિક પ્રવૃત્તિ છે જે લોકોને એ નહીં મળી શકે, માટે નાના વેપારીઓની સબળતા રહે અને સારી રીતે વેપાર ધંધા વિકસે એવો બજાર બને એટલા માટે આને તાત્કાલિક ધોરણે હરાજીની પ્રક્રિયા કરી અને વેચાણ કરવા વિનંતી. ભાભરની મધ્યમાં ખાડિયા વિસ્તારમાં આવેલ નગરપાલિકાની બાજુમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 78 હેઠળ નવનિર્મિત શોપિંગ સેન્ટરનું લોકાર્પણ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે 2015માં કરવામાં આવ્યું હતું. પરંતુ 3 વર્ષથી નગરપાલિકાનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ હોવા છતાં ભાડાપેટે આપવામાં ન આવતા તમામ દુકાન ખંડેર હાલતમાં પડી રહી છે. આ દુકાનોની નગરપાલિકાના અધિકારીઓ દ્વારા તાળા મારવામાં ન આવતા રાત્રે અને દિવસે દુકાનના શટરો ખોલીને અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ શોપિંગના લોખા તત્વોએ અડ્ડો બનાવી નાખ્યો છે અને આ દુકાનોમાં કોન્ટ્રાક્ટરો સિમેન્ટ ઉતારી તેનો ઉપયોગ કરી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે પૂછતા ઉડાવ જવાબ આપી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. આ દુકાનો જાહેર હરાજીથી ભાડાપેટે આપવામાં આવે તો સરકારની તિજોરીમાં વધારો થાય અને લોકોને રોજીરોટી પણ મળી રહે, પરંતુ અહીં તો પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી. ભાભર નગરપાલિકા વિસ્તારની અંદર ખાડિયાની અંદર આશરે 50-એક જેટલી દુકાનોનો શોપિંગ સેન્ટર નગરપાલિકાએ બનાવેલું છે. 3 વર્ષથી આ શોપિંગ સેન્ટર બનાવ્યા પછી ખાલી શટરો ખુલ્લા કરેલા છે, એની અંદર બકરા ગાયો ગધેડા ગાંડાઓ સૂતા હોય છે, કારણ કે લોકોને કોઈ ઉપયોગમાં આવતો નથી. નગરપાલિકાએ સત્વરે જાગૃત થઈ અને નગરપાલિકાઓના જે અત્યારે ચૂંટાયેલાઓ છે, પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, આ જાગૃત થઈ અને આ 50-એક જેટલી દુકાનો છે કાં તો ભાડાપટ્ટે આપે કાં તો વેચાણ આપે તો લોકોને પણ ઉપયોગ થાય અને નગરપાલિકાને આવક આવે. આને કોઈ આપણે કોઈને લોકોને દેખાવા માટે નથી બનાવ્યો, આને આપણે ઉપયોગ માટે બનાવેલો છે. તો આ 100 પીસને તાત્કાલિક છે ને ભાડાપટ્ટે આપવી કાં તો વેચાણ કરવી, એવું અમારી વિનંતી છે. શાળાના બાળકો શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા પર્વોથી માહિતગાર થાય તે હેતુથી શાળા સંકુલો દ્વારા વિવિધ પર્વોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાલનપુરની માતૃશ્રી કુંવરબા પ્રાથમિક શાળાની બાલમંદિરનો પતંગ ઉત્સવ ધી જ્યોર્જ 5th ક્લબમાં ઉજવાયો હતો, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ પતંગ ઉત્સવમાં પતંગ ઉડાડી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પતંગ ઉત્સવની સાથે સાથે શિક્ષકો અને બાળકો ગરબે ઘૂમવામાં પણ આનંદ લીધો હતો. દર વર્ષે અવનવા અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે, એમાં ઉત્તરાયણના આજુબાજુના સમયમાં પતંગ ઉત્સવનું આયોજન કરે છે. અમારી શાળાની અંદર અત્યારે હોલ ઉપર એક બીજો હોલ બની રહ્યો હોવાના કારણે જગ્યાની અછત હતી, એટલે શ્રી જ્યોર્જ 5th ક્લબને અમે વિનંતી કરી અને એમને એમનું ગ્રાઉન્ડ અમને પતંગ ઉત્સવ માટે આપ્યું, એ માટે એમનો હું ખૂબ સાચા હૃદયથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી લગભગ 1400 વિદ્યાર્થીનીઓ એટલે કે બાલમંદિરની અને પ્રાથમિક શાળાની બધી જ વિદ્યાર્થીનીઓ આજે અહીંયા પતંગોત્સવ માટે આવી છે. દરેક વિદ્યાર્થીનીઓ ખૂબ આનંદથી પતંગોત્સવનો ભાગ લઈ રહી છે. સાથે સાથે અમે અહીંયા ડીજેનો પણ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી જે બાળકોને નાચવું ગાવું હોય એ નાચવા ગાવાનો પણ કાર્યક્રમ થઈ શકે અને અમે આ બધો કાર્યક્રમ 10 વાગ્યા પછી રાખ્યો છે. કારણ એ કે 10 વાગ્યા પછી એટલા માટે કે પંખીઓ જે છે પંખીઓને કોઈ તકલીફ ન પડે, હું આપ સર્વને પણ બધાને કહું છું કે પતંગનો લાવો લો, બરાબર છે સાચી વસ્તુ છે, પણ સાથે સાથે આપણે પક્ષીઓને ન ભૂલીએ. સવારે 10 વાગ્યા પહેલાં કોઈ પણ પતંગ ન ચગાવે અને રાત્રે 8 વાગ્યા પછી પણ 6 વાગ્યા પછી પણ કોઈ પતંગ ન ચગાવે અને આ જે મૂંગા અને જે પક્ષીઓ છે એમના માટે આપણે આટલું કમસે કમ આટલું તો આપણે કરી શકીએ.
આ ઉપરાંત બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કેબી કર્ણાવત પ્રાથમિક શાળા અને કેએમ ઇલાસરિયા બાલ મંદિર દ્વારા પક્ષી બચાવો અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 5-8 બાળકોએ ઉત્તરાયણ પર્વમાં વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાડી પક્ષી બચાવવાનો સંદેશ આપ્યો હતો, જ્યારે બાલ મંદિર અને ધોરણ 1-4 બાળકોએ પતંગ હરીફાઈ યોજી પક્ષી બચાવોની જાગૃતિ પ્રેરક રાહ ચીંધી હતી. આજે અમારી શાળામાં ઉત્તરાયણનો કાર્યક્રમ છે. અમે લોકો અહીંયા બહુ જ આનંદ કર્યો અને અમે બહુ જ પતંગો ચગાવી અને અમે બહુ જ એમ કહી ન શકે એટલો આનંદ અમે લોકોએ કર્યો છે. અને અમારા સાહેબો અને અમારા જે ટીચર્સ છે એમની સાથે મળીને અમે બહુ ગરબા રમ્યા, બહુ એન્જોય કર્યો અને અમે નાસ્તો પણ કર્યો એમની સાથે. અને મારી તમને એક વિનંતી છે, સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી તમે પતંગો ના ચગાવો, જેથી આપણા પ્રાણી પક્ષીઓ જેમને એક વસ્તુ પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક ચેરમેન દીપ્તિબેન અનિલભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિધવા અને ત્યક્તા મહિલાઓને આર્થિક રીતે પગભર થાય તે માટે સિલાઈ મશીન આપવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ગાદલા અને રજાઈના કામ માટે ટેન્ડરની ચર્ચા પણ કરાઈ હતી. પાટણ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની ઓફિસમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિની મિટિંગ મળી, તેમાં ખાસ કરી અને ગ્રામ્ય વિસ્તારની જે અમારી બહેનો દીકરીઓ છે એમના માટે એમને સ્વરોજગારી મળી રહે એના ખાસ ઉદ્દેશ સાથે અમે આજે કમિટીએ સર્વાનુમતી નિર્ણય લીધો છે કે તમામ જે બહેનો જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપવાની જે યોજના છે બરાબર એને આજે અમે વિધિવત મંજૂરી આપી છે અને આ યોજના હેઠળ બહેનોને પોતાની રોજગારી મળી રહે એ હેતુથી અમે આ ઉમદા કાર્ય અમારી સામાજિક ન્યાય સમિતિએ આજે નિર્ણય લીધો છે. અને આજે વિશ્વ દીકરી દિવસ હોય બરાબર અમે સમાજની બહેનોને અમારા તરફથી એક આ નાની ભેટ આપવાનો પ્રયત્ન કરેલ છે. સાથોસાથ આજે ગ્રામ્ય વિસ્તારમાં જે છાત્રાલયમાં રહી અને બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે એવી બાળકોમાં હાલની આ ઠંડીની સિઝનમાં ખાસ કરીને બાળકોને ઉપયોગી થાય એ અનુસંધાને ગ્રામ્ય વિસ્તારને છાત્રાલયોની અંદર બાળકોને રજાએ ગાદલા અને તકિયાનો સેટ પણ આપવાનો સર્વાનુમતે નિર્ણય કરી બરાબર અને અમારી સમિતિએ એક ઉમદા કાર્ય કરેલ છે બદલ અમારી સમિતિનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું. આજરોજ સામાજિક ન્યાય સમિતિના મિટિંગમાં ગ્રામ્ય વિસ્તાર અનુસૂચિત જાતિના બહેનોને સીવણ મશીન ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં વહીવટી તંત્ર દ્વારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશમાંથી 21 પતંગબાજો ભાગ લેવાના છે. કાઇટ ફેસ્ટિવલને લઈ વહીવટી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે, પરંતુ જિલ્લાના પતંગ મહોત્સવમાં કોંગ્રેસી ધારાસભ્યોની બાદબાકી કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને આ અંગે કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ભાજપની પૂર્વગ્રહની નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઉત્તરાયણ પર્વમાં નાનીયમથી ભૂલના કારણે વીજ અકસ્માતના બનાવો વધુ સામે આવતા હોય છે, જેના કારણે ઉત્તરાયણનો આનંદ શોકમાં પરિણમે છે. ત્યારે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો રહ્યા હોવાથી ખાસ કરીને પતંગ રસિકો અને બાળકોમાં અંગે જાગૃતિ આવી તે હેતુથી ગઈકાલે પાલનપુરમાં જેટકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બેનરો સાથે જોડાયા હતા. રેલીના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા વીજ કંપનીના અધિક્ષક ઇજનેર વીપી પરમારે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં મેગ્નેટિક ટેપ વીજ વાયરને અડકવાથી અકસ્માત થાય છે, વીજતારમાં ફસાયેલા પતંગો ન લેવા જોઈએ અને પતંગ ચગાવતા ઇલેક્ટ્રિક વાયરોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કોઈની જિંદગી જોખમમાં મુકાય નહીં. વધુમાં ઉત્તરાયણ પર્વમાં પતંગ કરતા જિંદગી મૂલ્યવાન હોવાથી વીજળીથી સાવધાન રહેવા પણ સંદેશ આપ્યો હતો. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને ઇજિશના સહયોગથી આ ઉત્તરાયણના પર્વમાં બાળકોને જે વીજ તારથી વીજ કરંટ લાગે છે એ ના થાય તેની જાગૃતિ માટે આજે રેલીનું આયોજન કરવામાં આવેલું છે. તો પાલનપુરની દરેક જનતાને અમે વિનંતી કરીએ છીએ કે તારમાં ફસાયેલા વીજ તારમાં ફસાયેલા પતંગોને ઉતારવા માટે પ્રયત્નો ન કરે, તેમજ તેને વીજ તાર સાથે અટકચાળા ના કરે જેથી કોઈની જિંદગી જોખમમાં ના મુકાય અને તમારા વાળ
ચાલશો આ બાળકોને પણ તમે જતન કરો એવી અમારી જેટકો તરફથી ખૂબ ખૂબ અભિલાષા અને ઉત્તરાયણનું પર્વ આપણું સારું જાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને યુજીયુસીએલના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિના અભિયાનના અનુસંધાને આજરોજ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વના કારણે વીજળીના તારની અંદર પતંગ અને દોરી ભરાવવાથી અને મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરતા હોય તો જનજાગૃતિ લાવી અને અકસ્માત નિવારવાનું આજની આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્યનો વિકાસ થાય અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે કોલેજોમાં વિવિધ ઇવેન્ટોનું આયોજન થતું હોય છે. તેના ભાગરૂપે પાલનપુર સ્થિત જીડી મોદી કોલેજ કેમ્પસમાં આવેલ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા ટેલેન્ટ મોર્નિંગનું આયોજન કરાયું હતું, જેમાં ઓપન એર થિયેટરમાં વિદ્યાર્થીઓએ પોતાના ટેલેન્ટને ઉજાગર કરી કોલેજના અધ્યાપકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગરબા, ડાન્સ, સોંગ વગેરેમાં પરફોર્મન્સ આપ્યું હતું. અમારી કોલેજમાં ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં ટેલેન્ટાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ ઉત્સાહપૂર્વક ભાગથી બધાને ખુશી મળે એ રીતે અમે બધાએ સારો ગરબો કર્યો અને એમએ પરીક ફાઇન આર્ટ્સનું આ આયોજન હતું ત્યાંથી અમે આ ગરબાનો ભાગ લીધેલ છે. આ કાર્યક્રમમાં બેસ્ટ પરફોર્મન્સ કરનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી શિલ્ડ અને સર્ટી આપી એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જીડી મોદી વિદ્યાસંકુલમાં આવેલી કોલેજો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન એમએ પરીક ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જીડી મોદી વિદ્યાસંકુલની બધી કોલેજોમાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રસભેર ભાગ લીધો. આ કાર્યક્રમ કરવા પાછળનો આશય એક જ છે કે આપણા વિદ્યાર્થીઓમાં ઘણા પ્રકારનું ટેલેન્ટ પડ્યું હોય છે તો આ ટેલેન્ટ બહાર કાઢવા માટેનો જ આ પ્રયત્ન અમારા તરફથી થઈ રહ્યો છે. આ સિવાય પણ એમએ પરીક ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલા ટેલેન્ટને બહાર નીકળવા માટે એક ટેલેન્ટ બેટલ ઓફ ટેલેન્ટનો કાર્યક્રમ પણ 21 તારીખે એ કેમ્પસમાં કરવા જઈ રહ્યું છે, જેમાં બનાસકાંઠા નહીં પણ આખા ઉત્તર ગુજરાતમાં વસતા કોઈ પણ વિદ્યાર્થી, કોઈ પણ ભાઈ કે બહેનમાં કોઈ પણ પ્રકારનું ટેલેન્ટ હોય તો એ ટેલેન્ટને અમે અહીંયા સ્ટેજ પૂરું પાડવાનું કામ કરવા જઈ રહ્યા છીએ. આ સિવાય અવારનવાર એમએ પરીક ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા કલ્ચરલ અને આર્ટને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં તારીખ 28ના રોજ ગુજરાત કક્ષાની, રાજ્ય કક્ષાની એક પેઇન્ટિંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે. દર વર્ષે આપણે આ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ, જેમાં લગભગ વધારેમાં વધારે 3000થી વધારે નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરના લોકો એમાં ભાગ લેતા હોય છે. તો આ રીતે એમએ પરીક ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા આ વિસ્તારમાં પડેલું જે કલાના લગતું જે લોકોનું જે લોકોનો અંદર પડેલી જે કળાઓ જે છે એને અમે બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આગામી સમયમાં આવી રહેલ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે અંતર્ગત લાખણી ખાતે પ્રદેશ નિરીક્ષકો ગિરીશભાઈ જગાણિયા, કેશાજી ચૌહાણ, બાબુભાઈ પાનકુટા તેમજ રીનાબેન ધનેશ પરમાર દ્વારા ચૂંટણી લડવા ઈચ્છતા સંભવિત ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં લાખણી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો છે, જ્યારે જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો છે. આ તમામ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોની ઉમેદવારી કરવા ઈચ્છતા કાર્યકરોને સાંભળી તેમના બાયોડેટા લીધા હતા, તેમજ તમામ સીટો ઉપર રાજકીય સમીકરણો સાથે સંભવિત વિજેતા ઉમેદવારોની રજૂઆતો અને લેખાજોખાની પણ બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. પ્રદેશ નિરીક્ષકોની 4 સભ્યોની ટીમે ચૂંટણી લડવા ઈચ્છતા પુરુષો તેમજ મહિલા ઉમેદવારોને પણ યોગ્ય રીતે સાંભળ્યા હતા. જોકે પ્રથમવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમમાં મહિલા નિરીક્ષકોનો સમાવેશ કરતા મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો પણ ખુલીને ઉમેદવારી કરવા માટેના પોતાના દાવાઓને સફળ રીતે રજૂ કરી શક્યા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.